नमस्कार वाला विद्यार्थियों, अत्यारे परिस्थिति एवी छे के घर में रहिए अने सुरक्षित रहिए। तमे घर में रहेजो अने अभ्यास करता रहेजो। तो चालो आज आपणे गुजराती विषय भणीए। तमे लग्न में तो गया ज हशो ने, त्यां तमे केटलाक लोकोने अमुक वाजिंत्र वगाड़ता जोया हशे। ढोल, ड्रम, कैसियो, शरणाई, थाळी वगैरे। तो तमने आ वाजिंत्रों विषे खबर छे अने तेमना अवाज विषे पण खबर छे अने रंगों विषे तो तमने खबर ज छे ने विद्यार्थीओ। तो आजे आपणे गुजराती विषय में पाठ एक शरणाई, ढोलक अने रंग भणीशुं। तो आजे आपणे पाठ भणीए ए पहेला एक बाळगीत गाईए। बाळगीत गावानुं तमने गमे ने, तो चालो बाळगीत गाईए। बाळगीत छे, फरो फरो ने छोकरा फूंदरड़ी, फरो फरो ने छोकरा फूंदरड़ी, जेम फरे उंदरड़ा उंदरड़ी, फरो फरो ने छोकरा फूंदरड़ी, थेम फरो ने छोकरा फूंदरड़ी, फरे चांदो सूरज बे उंदरड़ा, फरे चांदो सूरज बे उंदरड़ा, पेली तारलियो सौ उंदरड़ी, फरो फरो ने छोकरा फूंदरड़ी, भागो भागो उंदरड़ा उंदरड़ी, भागो भागो उंदरड़ा उंदरड़ी, फरो फरो ने छोकरा फूंदरड़ी। केवू बाळगीत लाग्यू बाळको? सरस मजानू लाग्यू ने? तो आ बाळगीत में शू कीधू छे खबर छे? છોકરાઓને ફુંદરડી ફરવાનું કીધું છે, અને તે પણ ઉંદરડા અને ઉંદરડા ઉંદરડીની જેમ ફુંદરડી ફરવાનું કીધું છે। તો આજે આપણે એવું ઉંદરડા અને ઉંદરડીની વાતવાળું એક વાર્તા સાંભળીશું અને તેના વિશે ભણીશું। વાર્તાનું નામ છે વાંસળીવાળું। તો વાર્તા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો। એક હતું ગામ, એમાં ઘણા ઉંદર હતા। ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, કબાટમાં ઉંદર, પેટીમાં ઉંદર, દરેક જગ્યાએ ઉંદર ઉંદર। નાના ઉંદર, મોટા ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, દરેક જાતના ઉંદર હતા। આ ઉંદરો ગામ લોકોને સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા દેતા હતા નહીં। જ્યાં જાઓ ત્યાં ચું ચું ચું, આમ જાઓ તોય ચું ચું ચું, તેમ જાઓ તો પણ ચું 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 કરતા હતા। ગામ લોકો તો ખૂબ કંટાળી ગયા આ ઉંદરોથી। ગામ લોકો ખૂબ થાકી ગયા હતા। એક દિવસ એ ગામમાં એક વાંસળીવાળો આવ્યો। એ વાંસળીવાળો કેવો દેખાતો હતો બાળકો, ખબર છે? તેણે લાલ ટોપી પહેરી હતી, પીળો ડગલો પહેર્યો હતો, જરાક જેટલી દાઢી હતી અને લાંબા લાંબા વાળ હતા। વાંસળીવાળાને ગામ લોકો કહે, ભાઈ અમે તો કંટાળ્યા આ ઉંદરોથી, હારી ગયા। ઉંદર સગડા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે। ગામ લોકોએ વાંસળીવાળાને આવું કીધું એટલે વાંસળીવાળો તો ઉંદર ભગાડવા માટે તૈયાર થઈ ગયો। તેણે રસ્તા વચ્ચે ઊભા રહી અને વાંસળી વગાડવાની ચાલુ કરી। જેવી વાંસળી વગાડવાની ચાલુ કરી અને વાંસળીનો અવાજ આવ્યો, તેવા જ બધા ઉંદરો તેની પાછળ આવવા લાગ્યા।
કોઈ ઉંદરો દોડતા આવે, કોઈ નાચતા આવે, કોઈ કૂદતા આવે, કોઈ ધસતા આવે, એમ આખા ગામમાંથી બધા જ ઉંદરો વાંસળીવાળાની પાછળ જવા લાગ્યા. એટલામાં નદી આવી. ઉંદરો પણ વાંસળીવાળાની પાછળ ચાલતા હતા તો વાંસળીવાળો નદીમાં ઉતરી ગયો અને ઉંદરો પણ વાંસળીવાળાની પાછળ નદીમાં ઉતરવા લાગ્યા. વાંસળીવાળો નદી ઓળંગી ગયો અને ઉંદરો બધા પાણીમાં ડૂબી ગયા અને મરી ગયા. ગામ લોકો તો ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા અને અને વાંસળીવાળો ગામમાં પાછો આવ્યો અને તે બોલ્યો, લાવો ભાઈ મારા 1000 રૂપિયા. તો ગામ લોકો કહે, રૂપિયા કેવા ને વાત કેવી, જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે કાંઈ 1000 રૂપિયા હોય? વાંસળીવાળો તો કશું જ બોલ્યો નહીં અને તે ફરી ગામમાં પાછો ગામ વચ્ચે ઊભો રહ્યો અને વાંસળી વગાડવા લાગ્યો. તેણે જેવી વાંસળી વગાડવાની ચાલુ કરી એટલે ગામના બધા જ બાળકો તેની પાછળ આવવા લાગ્યા. નાના મોટા, જાડા પાતળા, કાળા ગોરા અનેક બાળકો તેની પાછળ આવવા લાગ્યા. કોઈ નાચતું આવે, કોઈ દોડતું આવે, કોઈ કૂદતું આવે, કોઈ ધસતું આવે, બધા બાળકો વાંસળીવાળાની પાછળ ચાલવા લાગ્યા. પછી બાળકોને જોઈ અને ગામ લોકો તો ગભરાયા અને બોલ્યા કે રખે ને છોકરા પાણીમાં ડૂબી જાય તો. એટલે ગામ લોકો તો વાંસળીવાળા પાસે ગયા અને કહે, લે ભાઈ વાંસળીવાળા, લે તારા 1000 રૂપિયા અને જા હવે તું બીજે ગામ. એટલે વાંસળીવાળો 1000 રૂપિયા લઈ અને ત્યાંથી ચાલતો થયો. કેવી લાગી વાર્તા બાળકો? સરસ મજાની છે ને? તો ચાલો આપણે એમાંથી થોડી પ્રશ્નોત્તરી કરી લઈએ. પ્રશ્ન છે કે ઉંદરો કેવા હતા? તો ઉંદરો નાના, મોટા, જાડા, પાતળા, કાળા, ધોળા વગેરે હતા. બીજો પ્રશ્ન છે, ગામ લોકોને શાનો ત્રાસ હતો? તો ગામ લોકોને ઉંદરોનો ત્રાસ હતો. પછી પ્રશ્ન છે કે એક દિવસ ગામમાં કોણ આવ્યું? તો એક દિવસ ગામમાં વાંસળીવાળો આવ્યો. વાંસળીવાળાએ શું પહેર્યું છે? તો વાંસળીવાળાએ લાલ ટોપી અને પીળો ડગલો પહેર્યો છે. ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા. ઉંદર સગડા કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. વાંસળીવાળાએ વાંસળી વગાડી ત્યારે તેની પાછળ કોણ ચાલવા લાગ્યું? તો વાંસળીવાળાએ વાંસળી વગાડી ત્યારે તેની પાછળ ઉંદરો ચાલવા લાગ્યા. વાંસળીવાળાની પાછળ ચાલતા બાળકો કેવા હતા? તો વાંસળીવાળાની પાછળ ચાલતા બાળકો નાના, મોટા, જાડા, પાતળા, કાળા, ધોળા વગેરે હતા. ગામ લોકોએ વાંસળીવાળાને શું કહ્યું? તો ગામ લોકોએ વાંસળીવાળાને કહ્યું, રૂપિયા કેવા ને વાત કેવી, જા છાનો માનો ચાલ્યો જા. ઉંદર મારવાના તે કઈ 1000 રૂપિયા હોય? બાળકો, આપણે વાંસળીવાળી વાર્તા સાંભળી. હવે આપણે તેમાં આવતા કેટલાક શબ્દો અને તેના અર્થ જોઈશું. પહેલો શબ્દ છે ઘર. ઘર એટલે મકાન. બીજો શબ્દ છે ધોળા. ધોળા એટલે સફેદ.
पछी छे जराक, जराक एटले थोड़ी। पछी छे सगड़ा, सगड़ा एटले बधा। रस्तो, रस्तो एटले मार्ग, वाट। राजी, राजी एटले खुश। छानो मानो, छानो मानो एटले चुपचाप। पछी छे गभरावू, गभरावू एटले डर लागवो, બીક લાગવી। બરાબર, હવે આપણે બીજું એક ગીત ગાઈશું અને તે સમજીશું। તો ચાલો આપણે ગીત ગાઈએ। ઉ ઉ ઉ ઉ બીન વાગી, ઢમ 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 ઢોલક વાગી, આવ્યો મુછાળો મદારી, બજાવ બચ્ચો તાલી। ઉ ઉ ઉ ઉ બીન વાગી, ઢમ 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 ઢોલક વાગી, આવ્યો મુછાળો મદારી, બજાવ બચ્ચો તાલી। આ તો મોટી રસ્સી છે, એની ઉપર છોકરી છે, ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે। ઉ ઉ ઉ ઉ બીન વાગી, ઢમ 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 ઢોલક વાગી, આવ્યો મુછાળો મદારી, બજાવ બચ્ચો તાલી। આ તો મોટી પેટી છે, એની અંદર થેલી છે, એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે, બજાવ બચ્ચો તાલી, જોર જોર સે તાલી। ઉ ઉ ઉ ઉ બીન વાગી, ઢમ 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 ઢોલક વાગી, આવ્યો મુછાળો મદારી, બજાવ બચ્ચો તાલી। હવે બાળકો, ગીત કેવું લાગ્યું? સારું લાગ્યું ને? તો હવે આપણે તેને સમજીશું અને કેટલાક પ્રશ્નો જોઈશું। તો ઉ ઉ ઉ ઉ બીન વાગી, ડમ 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 ઢોલક વાગી। ઉ ઉ ઉ ઉ શું વાગ્યું? બીન, બીનનો અવાજ કેવો આવે છે? ઉ ઉ ઉ એવો બીનનો અવાજ આવે છે। અને ઢોલકનો અવાજ કેવો આવે છે? તો ઢોલકનો અવાજ ડમ 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 એવો આવે છે। આવ્યો મુછાળો મદારી, બજાવ બચ્ચો તાલી। તો મદારી કેવો છે? મુછાળો છે, અને બાળકોને શું કહે છે? તાલી વગાડવાનું કહે છે। આ તો મોટી રસ્સી છે, એની ઉપર છોકરી છે। આ તો મોટી રસ્સી છે એટલે રસ્સી, તમે નટ જોયા છે બાળકો? તો એ લાકડી પર દોરડું, રસ્સી એટલે દોરડું, દોરડું બાંધી અને તેની ઉપર ચાલે છે। તો મોટી રસ્સી ઉપર છોકરી ચાલે છે। ધીરે ધીરે ચાલે છે, વાંદરો વાંસળી વગાડે છે। તો રસ્સી ઉપર કોણ કેવી રીતે ચાલે છે? તો રસ્સી ઉપર છોકરી ધીરે ધીરે ચાલે છે। વાંદરો શું વગાડે છે? તો વાંદરો વાંસળી વગાડે છે। આ તો મોટી પેટી છે, એની અંદર થેલી છે। આ તો મોટી પેટી છે એટલે મદારીની પાસે એક મોટી પેટી છે, અને પેટીની અંદર તેણે થેલી મૂકી છે। એની અંદર સાપ છે, કાળો મોટો સાપ છે। તો પેટીની અંદર શું છે? થેલી છે, અને થેલીની અંદર સાપ છે। સાપ કેવો છે? કાળો છે અને મોટો છે। બજાવો બચ્ચો તાલી, જોર જોર સે તાલી, અને મદારી બાળકોને તાળી વગાડવાનું કહે છે, અને જોર જોરથી તાળી વગાડવાનું કહે છે। તો સમજ પડી ને બાળકો? હવે આજે આપણે પહેલું ચેપ્ટર, પહેલો પાઠ પૂરો કરીએ છીએ, અને તમે ઘરે અભ્યાસ કરજો અને રિવિઝન કરતા રહેજો।